ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે બનાવીશું ચોમાસામાં પીવાની મજા આવે એવો સરસ મજાનો હેલ્ધી અને ટેસ્ટી એવો હોટ એન્ડ સોર સૂપ. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. આ સૂપ બનાવવા માટે સૌથી પહેલા કઢાઈમાં 2 નાની ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. અહીંયા ઓલિવ ઓઇલનો ઉપયોગ કર્યો છે. તમારે બીજું કોઈ તેલ ઉપયોગમાં લેવું હોય તો પણ લઈ શકાય. જે તેલ આપણે ગરમ થવા માટે મૂક્યું હોય એ ગરમ થઈ જાય એટલે આમાં સૌથી પહેલાં 3 ચમચી ઝીણા સમારેલા ગાજર ઉમેરવાના. આની સાથે 2 ચમચી ઝીણી સમારેલી ફણસી, 4 ચમચી જેટલી ઝીણી સમારેલી કોબીજ, 2 ચમચી ઝીણા સમારેલા કેપ્સિકમ, 1 સમારેલું લીલું મરચું અને આની સાથે જ 1 નાનો આદુનો ટુકડો છીણીને ઉમેરવાનો છે. હવે આ બધી વસ્તુને હાઈ ફ્લેમ ઉપર સરસ રીતે મિક્સ કરી લેવાની. શાકભાજીને હંમેશા હાઈ ફ્લેમ ઉપર જ સાંતળવાનું છે. બહારનું જે સૂપ હોય છે એમાં આજીનો મોટોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જો તમારે આજીનો મોટો ઉમેરવો હોય તો આ સમયે ઉમેરી શકો છો. અત્યારે એનો ઉપયોગ નથી કરેલો. આ થોડું સંઘરાઈ જાય ત્યારબાદ આમાં થોડી સમારેલી કોથમીર ઉમેરવાની અને જેને એની ડાળીની સાથે જ ઉપયોગમાં લેવાની છે. બધું સરસ રીતે સંતળાઈ જાય ત્યારબાદ આમાં 2 ગ્લાસ પાણી ઉમેરવાનું છે. હવે આમાં જ થોડો કાળા મરીનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 નાની ચમચી રેડ ચીલી સોસ, 1 નાની ચમચી સોયા સોસ અને 1/2 ચમચી જેટલું વિનેગર ઉમેરવાનું છે. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની. હવે આ સૂપને ઘટ કરવા માટે આમાં થોડી કોર્નફ્લાવરની સ્લરી ઉમેરવાની છે. તો લગભગ 1 કે 2 ચમચી જેટલો કોર્નફ્લાવર લેવાનો અને એમાં થોડું પાણી ઉમેરીને આ રીતે એની સ્લરી બનાવી દેવાની. તો લગભગ 2 ચમચી જેટલી કોર્નફ્લાવરની સ્લરી આમાં ઉમેરી છે. આને સરસ રીતે મિક્સ કરી લેવાનું. હવે સૂપને મીડિયમ ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ માટે ઉકાળી લેવાનો છે. 2 થી 3 મિનિટ પછી તમે જોશો તો સૂપની આ રીતની કન્સિસ્ટન્સી આવી ગઈ હશે. સૂપને વધારે પડતો થીક નથી રાખવાનો. તો હવે ગરમા ગરમ સૂપને આપણે એક સર્વિંગ બોલમાં લઈ લઈશું. તો હવે આ સરસ મજાનો હેલ્ધી અને ટેસ્ટી સાથે જ ચોમાસામાં પીવાની મજા આવે એવો સરસ મજાનો હોટ એન્ડ સોર સૂપ બનીને તૈયાર છે. તો તમે પણ આ રીતે આ સૂપ બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે. આવી જ બીજી રેસીપી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.